લોખંડની પાટો ગેસ કટરથી કાપી સગી વગેરે કરનારી ગેંગના છ સભ્યોની ગેંગની ઝડપી પાડતી પંચમહાલ એસઓજી પોલીસ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાશ પાસે આવેલી રાજપૂતાના કંપનીની ખુલ્લી જગ્યામાં ગેસ કટરની મદદથી લોખંડની પાટો સગી વગેરે કરનારી છ ઈસમોની ગેંગ અને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ ભરીને સમગ્ર બાબતની માહિતી આપી હતી. પંચમહાલ કાલોલ પોલીસ સ્ટેશનના વિસ્તારના મધવાશ ગામે રાજપૂતાના કંપની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો લોખંડની પાટો ગેસ કટરથી કટિંગ કરી સગે વગે કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય જે બાબતે પોલીસ અધ્યક્ષ હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એમ કે ખાતના બાતમી મળેલ કે જે બાતમી આધારે ટીમે તથા કાલોલ પોલીસને જોડે રાખી બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા લોખંડની પાટો 20 ટન વજનની કિંમત 7 લાખ મળી આવી હતી. ઉપરાંત જગ્યા ઉપર હાઇડ્રોકોન ગેસના બોટલ આઈસર ટેમ્પો મોગીડાટ ગાડીઓ મોબાઈલ ફોન વગેરે મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 51,70,000 મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની અટક કરી હતી. વધુ કાર્યવાહી કાલોલ ખાતે સોંપવામાં આવે છે. ગુનાના કામે કાલોલ પોલીસ ચોરીમાં ગયેલ વધુ મુદ્દામાં લોખંડના પોલ પાઇપ જનરેટર કેબલ વોટર ટેન્ક મળી કુલ રૂપિયા 4,52,000 મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે. જે ગુનામાં કુલ 6 આરોપી અર્જુન બગાસી ચૌહાણ, રહે મકરપુરા શ્રીરામ સોસાયટી જિલ્લો વડોદરા, રવિરંજન સુદામા પાસવાન રહે સહદાની ઔરંગાબાદ બિહાર, હાલ રહે આરબી કાર નવજીવન હોટલ પાસે હાલોલ જિલ્લો પંચમહાલ, રફીકુલ શફીકુલ હસન રહે ઓડાના મકાન માણેજા જિલ્લો વડોદરા, ગ્યાસુદ્દીન અસર અલી અંસારી રહે તાંદલજા અકસ્સા સોસાયટી જિલ્લો વડોદરા, રણજીત કુમાર જસવંતસિંહ રાઠોડ રહે મસવાડ રહતડા ફળિયું તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ, અમરજી કમલેશભાઈ ઠાકોર રહે આરસીબી કાર નવજીવન હોટલ પાસે હાલોલ જિલ્લો પંચમહાલનો અટકત કરવામાં આવી છે. તેમજ આરોપીઓને દિન 3ના રિમાન્ડ ઉપર ગુનામાં મધવાસ ગામના અશ્વિન ઉર્ફે ટીનો તથા કોચો રણજીતસિંહ સોલંકી રાકેશ પંડિતજી વોન્ટેડ છે. તેમજ ચોરીના માલ રિસીવ કરનાર મહેન્દ્ર દુબે રહે વડોદરા હાલ પકડવાનો બાકી છે. આ ગુનામાં કુલ મુદ્દામાં રૂપિયા 57,22,000 રિકવર કરી ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 2/4/22 થી 16/4/22 દરમિયાન પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિનો બંદોબસ્ત પંચમહાલ પોલીસ દ્વારા રાખવામાં આવેલ હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ મંદિર વિસ્તારમાં રહેતી હોય છે, જેથી ત્યાં આગળ ઉપર માછી તંબુ ખાતે એક મિસિંગ સેલ પણ ઊભો કરવામાં આવ્યો હતો, કારણ કે બાળકો ત્યાં આગળ ગુમ થવાના બનાવો અગાઉ પણ બનતા હતા. આજે બંદોબસ્ત હતો એ દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું. મિસિંગ સેલ અને સ્થાનિક પાવાગઢ પોલીસ બંને ખૂબ જ સારી કામગીરી કરેલ છે. અને આખા બંદોબસ્ત દરમિયાન કુલ 53 બાળકો જે ગુમ થયા હતા એને શોધવામાં આવ્યા છે. પુરુષ મહિલા અને વૃદ્ધો એમ એ 25 શોધવામાં આવ્યા છે. આમ ટોટલ 78 ગુમ થયેલા લોકોને શોધીને પરત કરવાની કામગીરી પાવાગઢ પોલીસ દ્વારા અને મિસિંગ સેલ દ્વારા કરવામાં આવેલ છે.